દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર 2 ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તાજેતરમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને મેડિકલ કોલેજ વલસાડમાં MBBS માં પ્રવેશ મેળવ્યો છે। દિયોદર શાળા નંબર 2 દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। દિયોદર ખાતે આવેલ ગાયત્રી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હસમુખભાઈ સોલંકીના પુત્ર અનિકેત પ્રાથમિક શિક્ષણ ધોરણ 1-8 સુધી દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર 2 માં અભ્યાસ કર્યો હતો। શિક્ષણ મેળવી ધોરણ 9-10 દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે શિક્ષણ મેળવ્યું। ઉચ્ચ અભ્યાસ અર્થે 11-12 શ્રી રામ વિદ્યા મંદિર પાલનપુરમાં અભ્યાસ કર્યો। આ અભ્યાસના સમયગાળા દરમિયાન નીટ 2020માં પરીક્ષા આપી 445 ગુણ મેળવીને શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે હાલ તો GMERS મેડિકલ કોલેજ વલસાડમાં MBBSમાં પ્રવેશ મેળવતા દિયોદર શાળા નંબર 2નું ગૌરવ વધાર્યું છે। શાળા પરિવાર દ્વારા સોલંકી અનિકેતને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા। વિદ્યાર્થીએ શાળાના પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ, જામાભાઈ પટેલ, ભાવનાબેન સાહેતા, કનુભાઈ જોશી, હસમુખભાઈ પૂજારા, જેબી રાઠોડ, મીનાબેન પટેલ, પ્રવીણભાઈ ગેલોત વગેરે શિક્ષકો ઉપસ્થિત રહ્યા। વીકે વાઘેલા અને 11-12 પારણપુર શ્રીરામ વિદ્યાલયમાં કર્યું છે અને હાલ હું MBBSમાં ફર્સ્ટ યરમાં છું વલસાડ। અને હું એ કહેવા માગુ છું કે હું પણ સરકારી સ્કૂલમાં ભણું છું અને એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો જ આગળ વધાય, સરકારી સ્કૂલમાં રહીને પણ આગળ વધી શકાય છે। એટીએમની સેવા લીધે ખરેખર એમના આ ફળ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે MBBS ડોક્ટર તરફ એમનો મામલો જઈ ગયો છે અને એ ત્યારના બાદલામાં એક ઉમદા વ્યક્તિત્વ એ છે કે અહીં જ્યારે ભણ્યો ત્યારે એને લગભગ સફાઈનું કામ જ્યારે મેં કીધું છે ત્યારે એને પહેલું કર્યું છે। તો આ તરફથી અમે એને ખૂબ યાદ કર્યો અને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અમે એનું આજે સન્માન કર્યું છે। શાળાના આચાર્ય દ્વારા અમે બધાએ પરિવાર સાથે, એસએમસી સાથે, સ્ટાફ સાથે રહીને સાહેબ અમને પણ એ ગૌરવ છે કે અમારો વિદ્યાર્થી આ શાળામાં 1-8 સુધી ભણ્યો છે અને 1-8 સુધી સરકારી શાળામાં શિક્ષણ લઈ સાહેબે ક્યાંય ટ્યુશન પણ નહીં ગોઠવ્યું, અહીંના જે શિક્ષકો હતા એમની સાથે રાખી અને અભ્યાસ કરાયો છે। એટલે આપણે એ પણ કહેવાનું થાય કે ટ્યુશન વગર પણ જો આ વિદ્યાર્થી 1-8 ભણી અને પછી જ્યારે વિકે વાઘેલા પણ સરકારી, અત્યારે પાલનપુર વિદ્યા મંદિર જે શ્રીરામ વિદ્યા મંદિર એ પણ સરકારી, સરકારી પણ સાહેબ ડૉક્ટર હોવા છતાં અને હાઈ ફાઈવ જે સ્કૂલો સામે ન જોતા અને એમને સરકારી સામે નજર રાખી અને સરકારી સ્કૂલોમાં જ ભણાવી અને બાળકનું જે ભાવિ છે એ ઉમદા ભાવિ તરફ જઈ રહ્યું છે અત્યારે। અને એ જે બાળકનું વાણી વર્તન વ્યવહાર આપણે પણ જોઈ રહ્યા છીએ કે એનામાં શિસ્ત કેટલું સારું છે, આખો પરિવાર શિસ્તબંધ છે। જ્યારે તમે દવાખાને જાઓ ત્યારે પણ એમનો સ્ટાફ છે પણ એ આપણને સરસ આવ કાઢતો હોય છે। તો આ તબક્કે સાહેબ અમારી શાળા વતી આપે એસએમસી વતી જે આ સાલ ફર્સ્ટ MBBSમાં GMERS મેડિકલ કોલેજ વલસાડમાં એડમિશન મળ્યું છે, આજ રોજ 1-4-2021 રોજ શાળા નંબર બેના આચાર્યશ્રી તથા શિક્ષક પરિવાર તરફથી મારા બાળકને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે। એ બાબતે હું કહીશ કે ઘણી વખત એવું હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જ શિક્ષણ સારું મળતું હોય છે, એવું નથી હોતું। મેં મારા બાળકને 1-8 ધોરણ શાળા નંબર બે સરકારી સ્કૂલમાં જ ભણાવ્યો છે, સતોએ એને માર્ક્સ મેળવી અને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે। એટલે એવું નથી હોતું કે પ્રાઇવેટ સ્કૂલમાં જ સારું શિક્ષણ મળે, સરકારી સ્કૂલમાં પણ સારું શિક્ષણ મળે। સરકારી પ્રાથમિક શાળા છે અને આમાં અમે તો આનંદની લાગણી એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે અનિકેત અમારો શાળાનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એના વાલી છે ડોક્ટર હસમુખભાઈ સોલંકી સાહેબ, એમના માટે પણ ગૌરવ થાય છે કે એ પૈસા ખર્ચીને પ્રાઇવેટ શાળામાં ભણાવી શકતા હતા છતાં અમારી શાળા ઉપર, સરકારી શાળા ઉપર અને અમારા શિક્ષકો ઉપર વિશ્વાસ મૂકી અને સાહેબે ધોરણ 1-8 સુધી એમના અનિકેતને અને કિશોર નાયક, GTV ન્યૂઝ, દિયોદર।